नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। धोरण 3 विषय गणित। चलो आपणे गया लेक्चर में छे ते आपणे चेप्टर नंबर 10 छे भात अने पेटर्न नी रमत बराबर ए आपणे पूर्ण करेलू छे अने मैं तमने प्रेक्टिस पेपर पण आपेलू हतुं बराबर। प्रेक्टिस पेपर छे ते खूब ज सरळ हतुं जो तमे चेप्टर नंबर 10 छे ए सारी रीते शीखा होय तो बराबर छे। तो आजे छे आपणे नवुं चेप्टर शुरू करवानुं छे पेज नंबर 153 पर। चलो बधा गणितनी टेक्स्टबुक पेन्सिल अने इरेजर काढी राखो। चलो चेप्टर नंबर 11 जग अने मग पेज नंबर 153। चलो आ चेप्टर में तमने खूब ज मजा आवशे। चलो ने खूब ज सरळ छे। चलो शुरू करशुं जग अने मग। चलो हूँ वाँचती जाऊँ छू ने तमारे ध्यान राखतु जानू छे, आंगळी राखती जवानी छे एटले तमने भूल पड़े नहीं। जुओ हवे अहींया तमने देखाय छे के लग्न जेवुं वातावरण छे। आ चित्र छे ते लग्न जेवुं देखाई रह्युं छे। जुओ तो आ चित्र जुओ तमारा पाठ्यपुस्तकमां पेज नंबर 153 पर। आ चित्र जुओ, आ घणा बधा प्राणीओ देखाય છે તમને। અહીંયા લખેલું છે બન્ની સંગ બન્નો, એટલે કોઈના મેરેજ હોય એવું લાગી રહ્યું છે, દેખાય છે। ખાસ પીણા જો, આ સાપ અને વાંદરો છે તે કોલ્ડ ડ્રિંક્સ કહેવાય ને એ આપી રહ્યા છે। એના પછી આ હાથી હરણ એ બધા આ પીણા છે એ પી રહ્યા છે, દેખાય છે તમને। ઘણા બધા પ્રાણીઓ છે, સસલો છે, કૂતરો છે, વાંદરો છે, ખિસકોલી છે, ઉંદર છે, દેખાય છે ને તમને। ચાલો તમે આ બધું નિરીક્ષણ કરી લીધું, અવલોકન કરી લીધું ને બધું। ચાલો હવે શરૂ કરશું, અહીંયાથી વાંચું છું, ધ્યાન રાખજો। બન્નીના પરિવારમાં લગ્ન, બન્નીના પરિવારમાં લગ્ન છે, તે સસલાનો પરિવાર છે। હવે બન્નીના પરિવાર, બન્ની નામનું સસલો છે એના પરિવારમાં લગ્ન છે બરાબર। ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે। જો લગ્ન હોય તો આપણે આપણા મહેમાનો છે, સગા સંબંધી છે એને આમંત્રણ આપીએ છીએ। તમે પણ ગયા હશો ને કોઈના મેરેજમાં, અથવા કોઈના લગ્નમાં ગયા હશો ને, તો તમે પણ તમારા સગા સંબંધીના લગ્નમાં ગયા હશો। તમારી ઘરે કંઈક પ્રસંગ હોય તો તમારા સગા સંબંધી અથવા તો મહેમાનો છે તે આવે છે। તો એવી રીતે આ બન્ની છે, બન્ની નામનો સસલો છે, એણે ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું। ક્યાં ક્યાં મહેમાનો? હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, જુઓ આટલા બધા પ્રાણીઓ છે એને આમંત્રણ આપ્યું છે। કોને કોને? હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ, નોળિયો, બરાબર આ બધાને એણે આમંત્રણ આપ્યું। કોણે? બન્ની નામના સસલાએ। ચાલો આગળ જોઈએ, બધા જ મહેમાનોને ખાસ પીણું પીવા માટે આપવામાં આવ્યું। હવે આપણે મેરેજમાં જઈએ તો ત્યાં સારું સારું જમવાનું હોય, સારા સારા કોલ્ડ ડ્રિંક્સ હોય છે ને, હવે તો પાણીપુરી, સોડા, આઈસ્ક્રીમ એવું બધું હોય છે ને, તો એવી જ રીતે અહીંયા ખાસ પીણું, મસ્ત એવું કોલ્ડ ડ્રિંક્સ હશે એ પીવા માટે આપવામાં આવ્યું। બધા મહેમાનો આવ્યા હતા ને એ લોકોને દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું। દરેક પ્રાણી હતા જેમ કે હરણ, વાંદરા, હાથી, બધાને એક એક પ્યાલો, પ્યાલો મીન્સ ગ્લાસ, એક એક ગ્લાસ કોલ્ડ્રિંક આપવામાં આવ્યું। દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું, શું બધાને બહુ જ પસંદ પડ્યું આ જે કોલ્ડ્રિંક્સ આપવામાં આવ્યું એ। હવે કેટલાક નાના મહેમાનો જુઓ, અહીંયા ખાલી જગ્યા દેખાય છે તમને, ત્યાં તમારે લખવાનું છે કેટલાક નાના મહેમાનો જેવા કે ખાલી જગ્યા આખો પીણું પી શકે નહીં। હવે નાના મહેમાનો આ ચિત્રમાં જોઈને કયો જોઈએ કે ક્યાં ક્યાં નાના મહેમાનો છે? જુઓ તો ઘણા બધા તમને મોટા મહેમાનો એટલે મોટા પ્રાણીઓ છે ને, ઘણા નાના પ્રાણીઓ છે, તો જોઈને મને બતાવો ક્યાં ક્યાં નાના પ્રાણીઓ છે? તો કે ચકલી, લખી નાખો ચકલી અને ઉંદર, એ નાના પ્રાણીઓ છે ને, એ કંઈ આખો આખો ગ્લાસ પીણું છે તે પી શકે નહીં। તો ખાલી જગ્યા છે તેમાં પેન્સિલથી લખી નાખો ચકલી
અલ્પવિરામ ઉંદર. અલ્પવિરામ મીન્સ કે સાતળો, નાનો એવો સાતળો, એને અલ્પવિરામ કહેવાય, બરાબર, ઇંગ્લિશમાં કોમા કહેવાય. ચલો, ચકલી અલ્પવિરામ ઉંદર લખાઈ ગયું છે. ચાલો હવે પરંતુ ખાલી જગ્યા, અહીંયા પછી ખાલી જગ્યા, પરંતુ ખાલી જગ્યા મહેમાન આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન હતા. હવે આ ચકલી ને ઉંદર જેવા તો આખો ગ્લાસ પીણું પી ન શકે, પણ અમુક મોટા મહેમાનો હતા. ક્યાં ક્યાં હતા જુઓ તો ચિત્રમાં, ક્યાં ક્યાં મોટા મહેમાન દેખાય છે? દેખાય છે હાથી, લખો હાથી, અલ્પવિરામ ઊંટ. હાથી અને ઊંટ છે તે આ પ્યાલો પીવા માટે શક્તિમાન, એટલે એ આખો પ્યાલો પી જાય એમ છે, એની એટલી શક્તિ છે, કેમકે મોટા પ્રાણીઓ છે ને એનો ખોરાક પણ વધારે હોય છે. ચાલો લખાઈ ગયું તમારે ખાલી જગ્યામાં પેન્સિલથી સુંદર અક્ષરે લખો હાથી અને ઊંટ. ચાલો એ લોકો આ પ્યાલો પીવા માટે શક્તિમાન હતા. ચાલો હવે આગળ જોઈએ પેજ નંબર 154. પેજ ફેરવો બધા. ચાલો કેટલાક બીજા જુઓ શું લખેલું છે. કેટલાક બીજા જેવા કે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા એ એક કરતાં વધુ પ્યાલાની માંગણી કરી. હવે એમ કીધું છે કે કેટલાક બીજા પ્રાણીઓ હતા એણે બીજા પ્યાલાની એક કરતાં વધુ પ્યાલાની માંગણી કરી. તો લખો હાથી, પેલી ખાલી જગ્યામાં હરણ અને ઊંટ. પેલી ખાલી જગ્યામાં હાથી, બીજી ખાલી જગ્યામાં હરણ, ત્રીજી ખાલી જગ્યામાં ઊંટ. ચલો લખી નાખો હાથી હરણ ઊંટ. જુઓ હવે આગળ, હવે મુશ્કેલી શરૂ થાય છે. જો હવે શું થાય છે, કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવા લાગ્યા. હવે આ મોટા મહેમાનો હતા હાથી ને હરણ ને બધા, તો મોટા મોટા કહેવાય, એ તો એક પ્યાલા પછી બીજો પ્યાલો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, એમ છે એ આ જે પીણું હતું કે શરબત જે હોય તે એ ગટગટાવા માંડ્યા. હવે બન્ની નામનું સસલો છે એને જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું. હવે બન્ની નામનો સસલો છે એને એ જાણવું છે કે કોણે કેટલા ગ્લાસ પીધા. આ પીણું હતું, કોલ્ડ ડ્રિંક હતું, એ કેટલા ગ્લાસ પીધા, તો તેને કોષ્ટક ભરવામાં મદદ કરો, મજા આવશે. ચાલો એને આપણે મદદ કરીએ આ કોષ્ટક ભરવામાં. જુઓ આ કોષ્ટક દેખાય છે તમને, આ આપણે ભરવાનું છે. ચાલો એક પ્યાલાથી ઓછું પીધું હોય એવા મહેમાનો ક્યાં ક્યાં, તમે ચિત્રમાંથી જોઈને મને કહો. પેજ ફેરવો આગળનું અને ચિત્રમાં જુઓ જોઈએ એક પ્યાલાથી ઓછું પી શકે તેવા શું કહેવાય પ્રાણીઓ ક્યાં ક્યાં છે, બોલો બોલો. ચાલો જલ્દી, ક્યાં ક્યાં છે એક પ્યાલાથી ઓછું? લખો કીડી ઉંદર. કીડી અને ઉંદર નાના પ્રાણીઓ છે ને, એ કંઈ એક પ્યાલો તો એક ગ્લાસ પાણી તો ન પી શકે, પાણી અથવા તો કોલ્ડ ડ્રિંક, એને તો એક ગ્લાસથી ઓછું જ જોઈએ ને. ચાલો લખાઈ ગયું પહેલી ખાલી જગ્યામાં કીડી અને ઉંદર. ચાલો હવે બીજી ખાલી જગ્યામાં શું લખશો, એકથી પાંચ પ્યાલાની વચ્ચે. હવે એકથી પાંચ પ્યાલાની વચ્ચે એટલે એક, બે ગ્લાસ, ત્રણ ગ્લાસ, ચાર ગ્લાસ, એટલું પાણી કોણ પી શકે? ચાલો લખો. તો જુઓ પહેલાં ચિત્ર જુઓ શું દેખાય છે. બિલાડી અને કૂતરો. જુઓ મારે તો પેન્સિલ નથી એટલે વ્યવસ્થિત ન લખાય, તમે સારા અક્ષરે લખજો, બરાબર છે. ચાલો બિલાડી અને કૂતરો લખાઈ ગયું. ચાલો હવે પાંચથી દસ પ્યાલાની વચ્ચે, હવે પાંચથી દસ પ્યાલાની વચ્ચે ક્યાં ક્યાં પ્રાણીઓ છે તે પી શકે? ચાલો જુઓ તો ચિત્રમાં બધા લખો. ત્યાં હરણ અને શિયાળ, હરણ અને શિયાળ. જુઓ આ છે ને લાઈન તમારી આડી ઓળી ન થઈ જાય, આનો જવાબ અહીંયા, આનો અહીંયા અને આનો અહીંયા, આવી રીતે લખજો, બરાબર, એટલે તમારે આડાવડું થાય નહીં. આડાવડું થાય તો પણ આપણે પેન્સિલ તો છે જ,
ઇરેઝ કરી નાખવાનું, અને ઇરેઝ એવી રીતે કરવાનું કે પેજ તૂટે નહીં, નહીંતર અમુકને એવી ઇરેઝ કરવાની ટેવ હોય ને આખું પેજ એકદમ બ્લેક બ્લેક થઈ જાય ને તૂટી જાય. તો સ્વચ્છ લખાણ રાખવાનું, આપણે ગાંધીજી કહે છે ને કે સ્વચ્છ અક્ષર કરો, સુંદર લખાણ કરો. તો આપણે ચેકચાક વિનાનું હવે બને ને તેટલા ચેકચાક ઓછા કરવાના, કેમ કે હવે તો તમે મોટા થઈ ગયા છો, ત્રીજા ધોરણમાં આવી ગયા છો ને. ચાલો હવે આગળ જોઈએ. 10 પ્યાલાથી વધારે, હવે 10 પ્યાલાથી વધારે આ કોલ્ડ્રિંક ક્યાં ક્યાં પ્રાણી પી શકે? એકમાત્ર પ્રાણી ક્યુ? હાથી. હાથી કદાવર પ્રાણી છે ને, એ તો જેટલું દીવો એટલું પી જાય. હાથી અને ઊંટ. ઊંટ પણ, ઊંટ છે તેને વારે વારે પાણી પીવાની જરૂર પડતી નથી, પરંતુ તે એક વખત પાણી પીએ તો ઝાઝું બધું એટલે ઘણું પાણી સંગ્રહ કરી શકે છે. એ તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં. ચાલો લખી નાખો, હાથી અને ઊંટ લખાઈ ગયું છે. ચાલો આગળ જોઈએ. પાણી અંદર, પાણી બહાર. શું તમે કોઈ દિવસ ગટ્ટુની જેમ વિચાર્યું છે? જો હવે ગટ્ટુ નામનો છોકરો દેખાય છે અહીંયા, ગટ્ટુ નામનો છોકરો શું વિચારે છે? હું રોજ ઘણું બધું પાણી પીઉં છું, પણ તે બધું જ મારા શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જાય છે? તમે ક્યારેય વિચાર્યું છે કે આટલું બધું તમે પાણી પીવો છો તો તમારા શરીરમાંથી બહાર નથી આવતું, એ ક્યાં જાય છે? અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીઓ છો? હવે અંદાજ લગાવવાનો છે, તમે રોજ કેટલા પ્યાલા પાણી પીઓ છો? જેમ કે અત્યારે શિયાળો ચાલે છે, તો શિયાળામાં માણસો છે તે પાણી ઓછું પીવે છે, પાણીની તરસ ઓછી લાગે છે. જ્યારે ઉનાળો હોય, ગરમીના દિવસો હોય, તડકા પડતા હોય, બરાબર, આપણે રમવા ગયા હોય, ઘરે આવીએ તે તો 5-6 ગ્લાસ તો પાણી પીએ જ જાય, પી જાઓ ને તમે બધા. ઉનાળામાં છે તે આપણે પાણી વધારે જોઈએ, જ્યારે શિયાળામાં પાણી ઓછું જોઈએ છે, બરાબર. ચાલો તો અહીંયા લખવાનું કીધું છે, જુઓ તો દેખાય છે તમને, ઉનાળામાં કેટલા પ્યાલા પાણી પી શકો, તો ત્યાં તમારે લખવાનું છે. ચાલો લખી નાખો 15. આખા દિવસમાં આપણે 15 પ્યાલા તો પાણી જોઈએ જ જાય, જોઈ જાય ને કે ન જોઈ. ચાલો લખી નાખો 15, અને શિયાળામાં 5 થી 6 લખો ને. ચાલો 6 પ્યાલા પી જાય. ચાલો પહેલી ખાલી જગ્યામાં 15 અને બીજી ખાલી જગ્યામાં 6. હવે આગળ જોઈએ. તમે અનુમાન કરી શકશો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે? હવે તમે વોશરૂમ જાઓ તો તમે પાણી પીવ, એટલું પાણી તમારા શરીરમાંથી બહાર આવે છે કે નહીં એ તમે અનુમાન કરી શકો છો. ઉનાળામાં તમારે પાણીની જરૂરિયાત વધારે હોય છે, જ્યારે શિયાળામાં પાણીની જરૂરિયાત ઓછી હોય છે, બરાબર છે. ચાલો આપણે આજે પેજ નંબર 154 સુધી રાખીએ છીએ, બરાબર. આપણે આજે શું શું ભણ્યા? તો કે જગ અને મગ પાઠ હતો, એમાં આ સસલાની સ્ટોરી ભણ્યા, અને એની ખાલી જગ્યાઓ પૂરી, બરાબર છે. 153 અને 154 પેજ નંબર કર્યા છે, બરાબર. ચાલો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? ચાલો હોમવર્કમાં 1 થી 10ના ઘડિયા, 1 થી 10ના ઘડિયા લખવાના છે, અને 10 થી 60 સુધીની 2 કી સંખ્યા, કેટલી 2 કી સંખ્યા લખવાની છે. 10 થી 60 સુધીની એટલે આવી રીતે જુઓ, 10 થી 60 સુધીની એટલે 10, પછી 12, 14, 16, 18 એવી રીતે, બરાબર છે. તો આજનું હોમવર્ક શું છે તમારું? 1 થી 10ના ઘડિયા અને 10 થી 60 સુધીની 2 કી સંખ્યા. ચાલો આ હોમવર્ક તમારે કરવાનું છે. ચાલો બધાને મજા આવી. થેન્ક યુ.